પંચમહાલ કાલોલ નગરપાલિકાના સત્તાધીશની બેદરકારીએ પીવાના પાણી ગટર તરફ વાળ્યા। કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના કોલેજ વિસ્તારમાં જતા રોડ પર પાણીનો વાલ્વ મૂકવામાં આવેલ છે। આ વાલ્વ છેલ્લા 2 મહિનાથી લીકેજ હોવાના કારણે પીવાના પાણીના વાલ્વ માટે બનાવેલ કુંડ છલકાતા પાણી વેડફાઈને ગટર તરફ વળી ગયું। 2 મહિના પહેલા નગરપાલિકાના માજી પ્રમુખ અને વોર્ડ નંબર 1 ના સભ્યોની બેદરકારી સામે નવા સત્તાધારીઓ તેમજ તંત્રની હજુ સુધી પ્રજાના હિતને ધ્યાનમાં લઈને કામગીરી હાથ ધરવામાં આંખ ખુલી નથી, જેના કારણે નગરપાલિકાના કેટલાક વોર્ડમાં રહીશો પીવાના પાણીના વલખા મારી રહ્યા છે। જ્યારે કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પીવાના પાણી છેલ્લા 2 મહિનાથી વાલ લીકેજને કારણે ગટરમાં વહેતા થયા છે। સ્થાનિક ધંધાદારીઓ અને ત્યાંથી પસાર થતા રહીશો વેડફતા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોલેજ વિસ્તાર તરફ જતા ડિસ્કો રોડ પર પાણીના ખાબોચિયા ભરાઈ જતા કોરોના મહામારી વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતાથી લોકોમાં ડરનો માહોલ સર્જાઈ રહ્યો તેવું જણાઈ આવે છે, જેથી તાત્કાલિક વાતનું રિનોવેશન કામગીરી હાથ ધરી પાણીનો વેડફાટ થતો અટકાવવા લોકમાંગ ઉપસ્થિત થઈ હતી। રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ।